ભારત સરકાર દ્વારા લોકડાઉન 4 ની જાહેરાત કરવામાં આવતા કેટલાક વ્યવસાયને નિયમોને આધારે છૂટ આપવામાં આવી છે, જે અનુસંધાન આજ રોજ પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખડ દ્વારા પત્રકારો પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં માહિતી આપતા પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં હવે સરકારની ગાઈડલાઈન મુજબ ઓડ ઇવન નંબર સાથે લોકો દુકાનો ખોલી શકશે. આ સિવાય નિયમોને પાલન સાથે રેસ્ટોરન્ટ પણ ખોલી શકાશે. વધુમાં તેમની જાહેરનામા સંબંધી સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ લોકોને જરૂરી સહકાર આપવા સાથે સાથે છૂટછાટ અને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સહિતની તકેદારી રાખવા જણાવ્યું હતું. રિપોર્ટર ભાવેશ પ્રજાપતિ, પાટણ. રાજ્ય સરકારના જાહેરનામા આધારે કલેક્ટર સાહેબે આજે જાહેરનામું પાડ્યું છે, જેના આધારે બધી જ દુકાનો જે શહેરમાં છે કાલે 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. મગર આમાં એક એકીપેકી સિસ્ટમ જે છે આ લાગુ કરવામાં આવશે. આનું અર્થ છે કે નગરપાલિકા દ્વારા દરેક દુકાનના શટર ઉપર 1 કે 2 નંબર માર્ક કરવામાં આવશે અને એકી દિવસો, એટલે દાખલા તરીકે આજે 19 તારીખ છે તો એકી તારીખ છે, આજે કેવલ 1 નંબરની દુકાન જે છે આ ખુલ્લી રહી શકશે અને કાલે 20 તારીખ છે તો આ બેકી તારીખ છે તો 2 નંબરની દુકાનો બધી ખુલ્લી રહી શકશે. તો આનું અમલીકરણ હાલ ચાલુમાં છે અને બધી દુકાનોની માર્કિંગ હાલ થઈ રહી છે. તો આની અમલીકરણ કાલથી થશે. તો હું નગરજનોને વિનંતી કરું છું કે આનું અમલીકરણમાં પૂરો સહયોગ આપો. રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું કરવામાં આવ્યું હતું, જેના આધારે આજે માનનીય કલેક્ટર સાહેબે એક જાહેરનામું કર્યું છે. એમાં શું વસ્તુઓ પ્રતિબંધિત છે અને શું વસ્તુઓ અલાઉડ છે, એટલે જેમાં પરવાનગી છે, આની ચર્ચા કરવા માટે આ બધાને આજે બોલાવ્યો છે. સૌથી પહેલાં શાકભાજી વેચાણ સિવાયની કોઈ પણ ફેરિયા જે છે આ પ્રતિબંધિત છે. આ જ રીતે સિટી બસ કે ખાનગી બસ સેવાઓ જે છે એના ઉપર પ્રતિબંધ છે. રાજ્ય સરકાર દ્વારા અમુક બસો ચલાવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા બધાને જાણ કરવામાં આવશે. આ બેસિકલી જિલ્લાનો મુદ્દો. બીજું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ એક્ટિવિટી અલાઉડ નથી. કોઈ પણ દુકાન, ઇવન કરિયાણા, શાકભાજી, કોઈ પણ વસ્તુઓ અલાઉડ નથી. પણ જે જીવન જરૂરિયાતની સેવાઓ છે આ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અમે પહોંચાડશું, એટલે અમે અમારી રીતે ત્યાં પહોંચાડી દઈશું. કોઈ દુકાન ખુલ્લી રાખવાની જરૂર રહેશે નહીં. અને કોઈ પણ શ્રમિક, કોઈ પણ દુકાનદાર, કોઈ પણ કર્મચારી કન્ટેનમેન્ટ ઝોનથી અવર જવર કરી શકશે નહીં. બીજું છે અગત્યનું કે જેટલી પણ દુકાનો છે શહેરમાં, બધી જ દુકાનો સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહી છે. એટ ધ સેમ ટાઈમ બધી દુકાનોમાં એક ઓડ ઇવનનું સિસ્ટમ જે છે આ અમલમાં આવશે. આના માટે નગરપાલિકા દરેક દુકાન ઉપર જઈને એમના શટર ઉપર 1 કે 2 આ રીતની માર્કિંગ કરશે. જે દુકાનો ઉપર 1 લખેલું છે આ દુકાનો એકી નંબરના દિવસોમાં ખુલ્લી રહી શકશે. દાખલા તરીકે આજે 19 તારીખ છે તો આજની તારીખે જે દુકાનોના શટર ઉપર 1 લખેલું છે આ દુકાનો ખુલ્લી રહી શકશે. એટ ધ સેમ ટાઈમ કાલે 20 તારીખ છે તો 20 તારીખ એટલે જે દુકાનો ઉપર 2 લખ્યું હશે આ દુકાનો ચાલુ રહી શકશે, કારણ કે જે 20 તારીખ છે આ બેકી નંબર છે. બેસિકલી એકી બેકી સિસ્ટમ, ઓડ ઇવન સિસ્ટમ જે છે આ કાલથી અમલમાં આવશે. આના સિવાય વાડાની દુકાન, બ્યુટી પાર્લર, સેલૂન આ બધું અલાઉડ છે, બરાબર છે, પણ સામાજિક અંતરના સાથે. લાઇબ્રેરી પણ ચાલુ થઈ શકશે પણ 60% કેપેસિટી સાથે. ઓટો, રિક્ષા, ટેક્સી આ બધું અલાઉડ છે પણ 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર આ રીતની સીમા છે. રિક્ષા બાબતે મારું અલગથી જાહેરનામું છે, જેમાં અમે લખેલું છે કે ભાઈ જે રિક્ષા ચાલક છે એમનું તબીબી સારવારનું પ્રમાણપત્ર એમના પાસે હોવું જોઈએ અને ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે કોઈ ફિઝિકલ સેપરેશન હોવું જોઈએ. તો આ 2 વસ્તુ સાથે રિક્ષા બધા ચાલુ થઈ શકશે. 2 વ્હીલર ઉપર 1 જ વ્યક્તિ હોઈ શકે છે અને 4 વ્હીલરમાં 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર, તો ટોટલ 3 લોકો હોઈ શકે છે. આના સિવાય તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન જે કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા નથી બધા અલાઉડ. એટ ધ સેમ ટાઈમ ખાનગી ઓફિસ છે, દાખલા તરીકે કોઈ નેટવર્કવાળાની છે, કોઈ સિમવાળાની છે, તો જેટલી પણ પ્રાઇવેટ ઓફિસીસ છે આ બધી ઓફિસીસ 33% કેપેસિટી એટલે 1 તિહાઈ કેપેસિટી સાથે ચાલુ રહી શકશે.
જે છેલ્લી વસ્તુ હું કહેવા માંગુ છું આ છે રિગાર્ડિંગ પાન. તો પાનની દુકાનો પણ અલાઉ છે, પાનનો ગલ્લો પણ જોઈ શકે છે ચાલુ, પણ કોઈ પણ વ્યક્તિ ત્યાં ઊભો રહીને નહીં ખાઈ શકશે, બરાબર છે? તો જે લોકો છે તમે પેક કરીને એમને પાન આપી શકો છો અને આ લોકો ઘરે જઈને પાન જમી શકે. કારણ કે બે જાહેરનામા હાલ અમલમાં છે, એક માસ્કનું છે અને માસ્ક નહીં પહેરનાર વિરુદ્ધ 200 રૂપિયાનું દંડ છે, અને બીજું છે જાહેરનામું હાલ શું કહેવાય જાહેરમાં થૂંકવા બાબત. તો બંને જાહેરનામા અમલમાં છે, તો કોઈ વ્યક્તિ સ્વાભાવિક રીતે પાન જે છે આ જાહેર જગ્યા ઉપર ખાઈ જઈ શકશે. આના સિવાય કોઈ પ્રશ્ન છે તો આપણે આની ચર્ચા હોટલ રેસ્ટોરન્ટ બધા ચાલુ રહી શકે છે, આમાં કોઈ ઇશ્યુ નથી, પણ કેવલ એમના કિચન ચાલુ રહેશે. આ લોકો કોઈને ત્યાં બેસાડીને જમાડી નહીં શકશે. હોમ ડિલિવરી બિલકુલ ચલાવી શકશે. આના માટે એમનું કિચન જે છે બેસિકલી બંધ જ રહેશે આગળથી, પણ પાછળથી એમનું કિચન અગર ચાલુ હોય અને હોમ ડિલિવરી એક્ઝિક્યુટિવ કોઈ આવે તો એમને આ પેકેજ કરીને વસ્તુ આપી શકશે. ખાસ કરીને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આ બાબત છે કે કઈ કઈ દુકાનો અલાઉડ છે, કઈ કઈ દુકાનો અલાઉડ નથી. આવો બાબત જે ચર્ચા છે આના માટે અમે અન્ન અને ખોરાક અધિકારી જે હોય છે એમના સાથે ચર્ચા કરી છે, અને આના સાથે જે આપણા ફૂડ એન્ડ ડ્રગવાળા છે આ લોકો સાથે ચર્ચા કરી છે. તો આ લોકો જેમાં વધારે આનું પ્રશ્ન છે, જ્યાં વધારે ભાવ લેવાનો પ્રશ્ન છે, આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે.